सही ओके चलो जो विद्यार्थी मित्रों आई आमा पण आ दाखलानी अंदर पण आपणने लास्पियर पासे अने फिशरना सूत्रनी मदद थी सूचकांक शोधो એટલે કે ત્રણ ત્રણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું બરાબર છે હવે અહીંયા આગળ તમે રકમ જોશો તો રકમની અંદર આપણને આધારવર્ષ ભાવ અને કુલ ખર્ચ આપેલો છે એ જ રીતે ચાલુ વર્ષમાં ભાવ અને કુલ ખર્ચ આપેલો છે ઘણીવાર દાખલાની રકમની અંદર ભાવ આપ્યો એની જગ્યાએ જથ્થો આપેલો હશે અને કુલ ખર્ચ આપેલો હશે અહીંયા જથ્થો શબ્દ વપરાયો હશે ભાવ લખ્યો ત્યાં જથ્થો શબ્દ હશે અને કુલ ખર્ચ આપેલો હશે હવે આ દાખલાની અંદર આપણને કુલ ખર્ચ આપેલો છે એટલે આપણે સિમ્પલ વસ્તુ વિચારવાની કે બહુ જે કંઈ આપણે જથ્થો શોધવાનો છે જથ્થો કઈ રીતે શોધવાનો છે એનું સૂત્ર છે આપણે અહીંયા હું ગણતરી બતાવું છું કે ભાઈ એનો આપણે જથ્થો શોધવો છે ચાલુ વર્ષનો તો આધાર વર્ષનો જથ્થો એટલે કે કુલ ખર્ચ આપણને કેટલો આપેલો છે એને ભાગ્યા ભાવ કરો એટલે આપણને ક્યુ ઝીરો મળી જશે ક્યુ ઝીરો બરાબર 240 ભાગ્યા 30 કરીએ એટલે આપણને 8 રૂપિયા ભાવ જથ્થો મળ્યો તો 8 જથ્થો આપણે અહીંયા લખીશું એ જ રીતે એ ચાલુ વર્ષનો ભાવ ગણીએ તો એમાં પણ એ જ સૂત્ર એટલે કે 480 ભાગ્યા 40 કરીએ તો 12 × 6 = 48 ₹12 થયો એટલે ₹12 આપણે ક્યાં લખીશું જથ્થાની બાર જથ્થામાં લખીશું ત્યાર પછી એ જ રીતે બીની ગણતરી કરીએ હવે આપણે સૂત્ર યાદ શું રાખવાનું કુલ ખર્ચ છેદમાં ભાવ આનું આ સૂત્ર દાખલા તરીકે અહીંયા ભાવ આપેલો છે એટલે આપણે ક્યુ ઝીરો શોધ્યો પણ માની લો કે અહીંયા આપણને જથ્થો આપેલો છે અને એના પરથી ભાવ શોધવાનો હોય તો પણ સૂત્ર એનું એ જ રહેશે એટલે અહીંયા શું લખીશું પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ છેદમાં જથ્થો બરાબર એટલે સૂત્રમાં કોઈ ફેરફાર નથી થતો ફેરફાર શું થશે પી ઝીરો લખાશે અહીંયા જે રીતે આપણને ક્યુ નથી આપ્યો ક્યુ ઝીરો નથી આપ્યો તો આપણે ક્યુ ઝીરો લખ્યું અહીંયા ભાવ નહીં આપ્યો તે કદાચ આપણે પી ઝીરો લખીશું એ જ વસ્તુ સેમ છે એટલે સૂત્રમાં કુલ ખર્ચ છેદમાં ભાવ આપે તો ભાવ અને જથ્થો આપે તો જથ્થો એ રીતે તમે ક્યુ વન અથવા પી વન ક્યુ પી ઝીરો અથવા પી વન ક્યુ ઝીરો અથવા ક્યુ વન શોધી શકાય છે બીની વાત કરીએ તો 50 ભાગ્યા 25 કરીશું તો એનો જવાબ આવશે 2 અને 240 ભાગ્યા 30 કરીશું તો એનો જવાબ આવશે 8 એ જ રીતે સી 126 ભાગ્યા 8 કરીએ 126 ભાગ્યા 8 કરીશું તો એનો જવાબ આવશે 7 અને 21 એટલે કે 210 ભાગ્યા 21 કરીશું તેનો જવાબ આવશે 10 તો અહીંયા બંનેની કિંમત આપણે મૂકી દઈએ બીની 2 અને 8 સીમાં 7 અને 10 એ જ રીતે ડીની વસ્તુ કિંમત લઈએ તો ડીની છે 75 ભાગ્યા 15 કરીશું તો 5 આવશે તે જ રીતે 160 ભાગ્યા 20 કરીશું તો 8 આવશે એ જ રીતે એની કિંમત લઈએ
तो 125 भाग्या 12.5 એટલે કે 10 થશે અને 210 ભાગ્યા 15 કરીએ તો 14 આવશે. તો આ કિંમત આપણે ક્રમશ મૂકી દઈએ, 5 પહેલામાં, 8, 10, 14. ઓકે, તો આપણે આજે શોધ્યું એની ગણતરી અહીંયા તમને બતાવેલી છે. પછીનું તો આપણને ખ્યાલ છે જ, બરાબર છે. હવે દાખલાની અંદર તમને એકદમ ઇઝી વસ્તુ બતાવી દઉં કે આપણને પી ઝીરો અને ક્યુ ઝીરો તો ઓલરેડી આપેલો છે, રકમમાં જ આપેલો છે, એટલે એ આપણા માટે બેઠી વસ્તુ થઈ જશે, બરાબર છે. એટલે કે આ પી ઝીરો અને ક્યુ ઝીરોની વેલ્યુ આપણને રકમમાં જ આપી દીધી છે, એટલે એને આપણે સીધે સીધું લખી નાખીએ. ચેક કરીને જોતા જઈશું તો કે પી ઝીરો ક્યુ ઝીરો 240, પછી 25 દું 50, 18 × 7 કરીએ એટલે 126, 15 × 5 કરીશું એટલે 75, અહીંયા 125. એ આ કોલમ તો આપણે ગણતરી કરવાની જરૂર ના પડી, આ રીતે જ્યારે આપેલો દાખલો હોય એ જ વસ્તુ આપણને અહીંયા રકમમાં આપેલી છે. તો હવે તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે બીજું કયો કોલમ નહીં શોધવાનું, તો કે બીજું કયું કોલમ નહીં શોધવાનું, તો કે P1 Q1. આ પણ આપણને P1 અને Q1ની કિંમત સીધે સીધી આપણને આપી દીધી છે, કારણ કે ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો એને આપણે ગણીએ તો જોઈ લો તો શું થશે એ જોઈ લો. તો અહીંયા આગળ P0Q1 આપે, P0Q1ને આપણે ગણીએ તો 240, P1Q1ની ગણતરી કરીએ અથવા P0Q1ની ગણતરી કરીશું તો પણ શું થશે, તો કે સામાન્ય રીતે 480, બરાબર છે. પહેલું આવ્યું 480, એટલે કે આ જે છે એને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા P1 Q1 લઈશું તો અહીંયા આવશે P1 અને Q1 40 × 12 કરીશું તો 12 × 48, 480, 30 × 8 કરીશું 240, 21 × 10 કરીશું 210, 160 અને 15 × 14 કરીએ એટલે 210. આમ બંને કોલમ, કયા બે કોલમ, P0 Q0, P1 અને Q1, આ બંને કોલમ આપણને રકમમાં સીધે સીધી આપી દીધા છે. તો હવે બાકી કયા કોલમ રહ્યા તો એની આપણે શોધીશું, તો કે P1 Q0 30 × 4 40 કરીશું, બરાબર, એનો આપણે ગુણાકાર કરીએ P1 Q0 તો 1200, 25 દું 50, P1 અને Q0 એટલે 320, 30 દું 60, 7
147, 100 અને 150. બરાબર છે. એ જ રીતે P0Q1 360, 200, 180, 120, 175. આનો સરવાળો કરીએ તો 320, 60, 147, 100, 150. તો આનો સરવાળો કરીએ 0 અરે 7 છ 8 ને 4 12 ને 5 17 વધી 1 7 777. 7 ના 7 8 ને 4 12 12 ને 5 17 વધી 1 3 ને 1 4 5 6 ને 1 7 777. બરાબર. ત્યાર પછી આનો સરવાળો કરીએ તો 6 ને 5 11 ને 5 16 600, 7 ને 2 9 9 ને 2 11 ને 5 14 14 ને 4 18. ફરીથી જોઈ લઉં તો 0, 6 ને 5 11 ને 5 16 બધી 1, 5 ને 5 10 ને 2 12 ને 7 19, 19 ને 2 21, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6, 616. 616 આનો સરવાળો કરીએ તો 0, 8 ને 4 12 ને 1 13 ને 6 19 ને 1 20, 6 ને 2 8 ને 2 10, 10 ને 1 11 ને 2 13, 1300. એ જ રીતે 5 ના 5, 8 ને 6 14 ને 2 16, 16 ને 3, 16 ને 7 23, વધી 2, 3 ને 2 5, ને 1 6 ને 1 7 ને 1 8, 10 35. ફરીથી જોઈ લઈએ 0, 5, 14, 16, 23, વધી 2, 3 ને 2 5, ને 2 7, 8, 9 ને 1 10. તો સરવાળો કર્યા પછી એની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયા આગળ આઈપી ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં કિંમત મૂકીએ તો સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ઇન્ટુ 100 બરાબર 777 ભાગ્યા 616 ગુણ્યા 100 બરાબર એનો જવાબ આવે છે 126.14. આઈએલના સૂત્રમાં કિંમત મૂકીએ તો સિગ્મા P1 Q0 સિગ્મા છેદમાં સિગ્મા P0 Q0 ઇન્ટુ 100 777 છેદમાં 616 બરાબર એટલે એનો જવાબ આ 126.4. ત્યાર પછી એ જ રીતે આઈપીમાં એની કિંમત મૂકીએ તો પણ સિગ્મા P1 Q1 સિગ્મા P1 P0 Q1 ઇન્ટુ 100 1300 ભાગ્યા 1035 ગુણ્યા 100 બરાબર એનો જવાબ આવે છે 125.6.
અને અહીંયા આઈએફની કિંમત મૂકીએ એટલે કે ફિશરના સૂત્રની મદદથી ગણીએ તો આઈએલ ઇન્ટુ આઈપી બરાબર 126.14 ગુણ્યા 125.6 બરાબર એની કિંમત થાય છે 125.87 ઓકે તો દાખલાની અંદર આપણે જોયું તેમ અહીંયા જથ્થો આપણને આ કુલ ખર્ચ આપ્યો હોય અને જથ્થો ના આપ્યો હોય તો કઈ રીતે શોધી શકાય એની આપણે માહિતી મેળવી. બરાબર છે.